કર્યું તે? બધાની નજરે ચડી ગઈ તારી આ ના. એ તારી હિંમત કેવી રીતે થઈ અમારા ઘરની બાબતો વચ્ચે બોલવાની? હા નોકરાણી છે ને તો નોકરાણીની હિસ્સેત મારે. બસ બસ એક શબ્દ તારા મોઢામાંથી નીકળ્યો છે ને તો આ ઘરની બહાર હમણાં ને હમણાં કાઢી નાખીશ. આઈ પ્રોમિસ. માઇક બેટા શાંત થઈ જા. પણ આદિત્યને સૂર્યકુળમાં મૂકવાની વાત મને યોગ્ય નથી લાગતી. હા ભાઈ બેટા, મને પણ આ બરાબર નથી લાગતું. અરે આદિત્યજી નાનું બાળક છે, મસ્તી કરે, જીત કરે. અને મને એક બોલ જ તો વાગ્યો છે, એવું કઈ બધું વાગ્યું નથી મને બહુ. એના માટે એને આટલી મોટી સજા ના અપાય ને બેટા? સજા? સજા પપ્પા? અરે હું પોતાની જાતને સજા આપી દઉં પણ મારા બાળકને ક્યારે સજા ન આપું પપ્પા. કેવી વાતો કરો છો? આજે તમને બોલ માથા ઉપર માર્યું, કાલે કઈક બીજું ઉચકીને મારી દેશે માથું ફૂટી ગયું. તો હું કહું છું ને આદિત્ય માટે આ જ બેસ્ટ ઓપ્શન છે, આના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. ઓપ્શન નથી એવી રીતે શું તકલીફ આપે છે મારો આદિત્યને કે કોઈને પણ? નાની વાતને મોટું સ્વરૂપ આપી રહી છે. બહુ જ સમજી વિચારીને નિર્ણય કર્યો છે આણે. મારે આ બધું હમણાં જ રોકવું પડશે. પણ કઈ રીતે રોકવું? જો બેટા, જે કોઈ નિર્ણય લે સમજી વિચારીને લેજે, ઉતાવળે કોઈ નિર્ણય લેતી નહીં. હા મહેક, પપ્પાની વાત સાચી છે. માનું કે આદિ થોડો જિદ્દી થઈ ગયો છે, પણ આપણે બધા મળીને જો સંભાળી લઈશું તો એ સચવાઈ જશે અને સુધરી પણ જશે. મેં આ બધા વિશે વિચાર્યું, મેં આ બધા વિશે વિચાર્યું હર્ષ. પછી જઈને મેં આ નિર્ણય લીધો છે ને.